અને દરેક સ્ત્રીમાં દુર્ગા છે. એ પંજાબી પહેરતી હોય તો પણ, પેન્ટ પહેરતી હોય તો પણ, મંદિરમાં જઈને પેન્ટ પહેરીને દુપટ્ટો ઓઢ્યા વગર પગે લાગતી હોય તો પણ. દુર્ગા તો ભીતર છે, તમે શું પહેરો છો એની સાથે તમારી દુર્ગાને કોઈ નિસ્બત જ નથી સાહેબ. કેટલા બધા પરિવારોમાં એમ કે અમે તો એને જે પહેરવું એ પહેરવાની છૂટ આપી છે. આ છૂટ આપનાર કોણ? કોણ નક્કી કરે કે કોણે શું પહેરવું? હમણાં જ્યારે મેં મારા ફોટા સ્વિમિંગ સૂટમાં અપલોડ કરેલા મારા દીકરા સાથે, ત્યારે બહુ ધમાલ ચાલેલી કે ગુજરાતી લેખક આવા ફોટા અપલોડ કરે ને, તમે સમજો છો શું ને, ગુજરાતી ભાષાની અસ્મિતા અલબલી ગઈ, જાણે હું મારા સ્વિમસૂટથી લખતી હોઉં, હાથથી નહીં. એમ મજાની વાત એ છે કે હું અહીંયા આવું છું તો હું સાડી પહેરીને આવું છું. મને ખબર છે કે આ મંચની શોભા શું છે, મારી સાથે કોણ બેસવાનું છે, મારે કોની કેવી ગરિમા જાળવવાની છે, મારી સંસ્કૃતિ શું છે, મને ખબર છે આ વાત. પણ હું મારા દીકરા સાથે ઇસ્ટ આફ્રિકામાં હોલિડે કરતી હોઉં, ત્યાં સ્વિમિંગ પુલ પર હું સાડી પહેરું એવી અપેક્ષા જરા વધારે પડતી નથી? હું ત્યાં શું કરી રહી છું? હું મજા કરવા ગઈ છું. આનંદ કરો કે આટલી બીઝી રહેતી સ્ત્રી 22 દિવસ એના દીકરાને લઈને હોલિડે કરવા ગઈ છે, ને 21 વર્ષનો દીકરો ના પાડ્યા વગર માની જોડે ગયો છે, એટલે માં મજા કરાવતી હોવી જોઈએ. એનસીસીનો કેમ્પ નહીં હોય. આ આ વાત તરફ આપણે જોતા જ નથી. પછી મેં મારા ફેસબુક પર લખ્યું કે આપણને શોર્ટ્સ પહેરી અને સંસ્કૃત બોલતી સ્ત્રી મંજૂર નથી, આપણને સાડી પહેરીને શરાબ પીતી સ્ત્રીની ટેવ પડી ગઈ છે. આપણે બધા દંભી છીએ, ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક સ્ત્રીને બહુ માન આપીએ છીએ. દીપકભાઈએ કહ્યું કે સ્ત્રી વગર ન ચાલે ને સ્ત્રી વગર આમ. હું બહુ રિસ્પેક્ટ કરું છું એમણે જે કહ્યું એનું, પણ સત્યથી હૃદય પર હાથ મૂકીને કહો કે કેટલા ઘરોમાં વિધવા માને દીકરાની જાનમાં પોષ ભરવાનો અધિકાર આપવામાં આવે છે? કેટલા ઘરોમાં માનવ અધિકાર છે? પહેલો દીકરો જો જાન ઉગલતી હોય અને દીકરો જો જાન લઈને જતો હોય તો આ અધિકાર માનો છે. જુવાન ભાભી ઘરમાં વિધવા હોય તો એને આગળ આવવા ના દે સાહેબ, અપશુકન થઈ જાય. અને વિધુર બાપ હોય તો કાંઈ વાંધો નહીં, એને તો જાનમાં જવાય. અને આ ક્યાં છે તો કે શાસ્ત્રમાં લખ્યું છે. કયા શાસ્ત્રમાં? તો ફરી પાછા ત્યાં આવી ગયા, ખબર નથી. પીરિયડ્સમાં હોય ત્યારે સ્ત્રી મંદિર ન જઈ શકે, આવી એક વાત વર્ષોથી આપણને શીખવવામાં આવી છે. આની પાછળ બે વસ્તુઓ છે, વિજ્ઞાન છે જેમાં આપણે પડ્યા નહીં. વિજ્ઞાન એ છે કે એ દિવસોમાં સ્ત્રીની માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ બહુ સારી ન હોય, સાસુ એની પાસે કામ કરાવે અથવા ઘરના કામ ન કરવા પડે, માટે એને આ દિવસોમાં આરામ મળે માટે એને દૂર બેસાડી કે 4 દિવસ આરામ કર, તારે રસોડામાં નહીં જવાનું. અને બીજી વસ્તુ છે હાઇજીન. આ સેનેટરી પેડ્સ તો હવે આવ્યા, એ દિવસો જ્યારે હાથે કપડાં ધોવા પડતા હતા પોતાના માસિક ધર્મ દરમિયાન, ત્યારે આ કપડાં ધોવા, એની સાથે માથાકૂટ કરવી, હાથ કેવા હોય, શું હોય, તો હાઇજીનના હિસાબે કે ભાઈ એને આ 4 દિવસ દરમિયાન દૂર રહેવા દો. એને આપણે આજે પણ ઠોકી બેસાડ્યું, ભગવાન સાથે જોડી દીધું, ઈશ્વરમાં મંદિરમાં નહીં જવાનું, ઘરમાં પૂજા નહીં કરવાની, આમ નહીં. સાહેબ, એ માસિક ધર્મ છે ને તો નવી પેઢીઓ જન્મ લઈ રહી છે. જે દિવસે એ નહીં હોય ને એ દિવસે માણસ જાત માટે તરસી જઈશું. ઈશ્વરે પોતાની લગો લગ બેસાડી, માં બનવાનો અધિકાર આપ્યો કે માણસ જાત આને લીધે જીવતી રહેશે. અને જે જે સ્ત્રીઓ, હવે વુમન એમ્પાવરમેન્ટનું વીક ચાલુ થશે, રોજના 2-3 કાર્યક્રમો રહીશભાઈ, અને એવી સ્ત્રીઓ કે જે બધી ઓલરેડી એમ્પાવર્ડ છે એને જઈને આપણે એમ્પાવર કરવાની, પિંક પહેરવાનો આજે કોડ છે ને કાલે આમ કરવાનું, ને પછી વુમન એમ્પાવરમેન્ટની પાર્ટી. મારે એ તમામ સ્ત્રીઓને પૂછવું છે કે વુમન એમ્પાવરમેન્ટના નામે કેટલી સ્ત્રીઓએ પોતાના ઘરની બાઈને 1/2 દિવસની રજા આપી. વુમન્સ ડે છે ને તો એને પણ 1/2 દિવસ એના પરિવાર સાથે રહેવા દો, એને પણ મનાવવા દો છુટ્ટી. નથી કરતા આપણે. વુમન એમ્પાવરમેન્ટ એટલી જ સ્ત્રીઓ માટે છે કે જેટલી ઓલરેડી એમ્પાવર્ડ છે એને ખબર છે કે આ વુમન્સ ડે છે. પેલી તો બિચારીને કાંઈ, એને 8 માર્ચ બી ખબર નથી, એ માંગશે નહીં 1/2 દિવસની રજા, એનો કોઈ અધિકાર નથી. મધર્સ ડેનો દિવસ હોય, છોકરાઓ માને કાર્ડ આપે ને ગિફ્ટ આપે ને સરપ્રાઈઝ આપે ને પાર્ટી કરે ને, અને ઘરની બાઈ છે એનું છોકરું માંદું પણ હોય તો આપણે કહીએ કે આજે તો ઘરમાં બધા જમવામાં છે, આવી જજે ટાઈમસર. કેમ એને મધર્સ ડે નથી?
આ બધી સગવડો, સવલતો, મજાઓ, દિવસો એના માટે છે જેની પાસે ઇકોનોમિકલ એવું બેકગ્રાઉન્ડ છે કે જેને આ પોસાય છે. બાકી આ બધા દિવસો ઇન્ટરનેશનલ મધર્સ ડે ને, ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને, ઇન્ટરનેશનલ ડોટર્સ ડે એના માટે નથી કે જેને આ ખબર જ નથી.